મોટા સમાચાર મળી રહ્યા છે. નાફેડમાં મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાઈ ચૂક્યા છે. જી હા, મોહન કુંડારિયા બન્યા છે નાફેડના ડિરેક્ટર. બિનહરીફ ચૂંટણી કરાવવાના પ્રયાસો સફળ થયા છે, નહીં તો અહીં પણ ઇફકો વાળી થતી. મોહન કુંડારિયા સિવાયના આગેવાનોએ ફોર્મ પરત ખેંચી લીધા. તમામે સર્વસહમતિથી મોહન કુંડારિયાનું નામ આગળ કર્યું છે. મોહન કુંડારિયા જીતતા સહકારી રાજકારણમાં સૌરાષ્ટ્ર દબદબો યથાવત રહ્યો છે. નાફેડ મેં હમારે 20D ડિપાર્ટમેન્ટ મેં 5 કેન્ડિડેટ થે, 5 નોમિનેશન ફાઇલ હુએ થે. ઉસમેં સે મોહનભાઈ કુંડારિયા જો અભી સાંસદ હે ગુજરાત કે, ઓર ગુજરાત કે હમ 4 લોગોને નોમિનેશન વાપસ કિયા હે, તો વૈસે હી હમારે વિભાગ મેં સે વો બિનહરીફ ચુને જાયેંગે. અભી વો તો આધિકારિક રીતે વહી ડિક્લેર કરેંગે, બાકી હમ 4 લોગોને નોમિનેશન વાપસ લિયા હે. અમે પાંચે ઉમેદવારે જેને ફોર્મ ભર્યા હતા ગુજરાતમાં, એ પાંચે ઉમેદવારો સાથે બેસીને નિર્ણય કર્યો કે બધા વચ્ચે મોહનભાઈ કુંડારિયાને સહકારી ધોરણે સમાનતા હોવી જોઈએ અને સહકાર એકબીજાનો હોવો જોઈએ. એવા નિર્ણયથી અમે મોહનભાઈ કુંડારિયાને બિનહરીફ કરવા માટે અમે ચારેય ઉમેદવાર પાછા ખેંચી લીધા છે. તો અંગે વધુ માહિતી આપવા સંવાદદાતા ગૌરવ દવે અમારી સાથે જોડાઈ રહ્યા છે. ગૌરવ, એવું લાગી રહ્યું હતું કે નાફેડની ચૂંટણી પણ બની શકે કે ઇફકો જેવી જ હોય, કારણ કે એક તરફ જ્યાં ઘણા બધા ઉમેદવારોએ નામ નોંધાવ્યા હતા અને મોહન કુંડારિયાની સામે એવું લાગી રહ્યું હતું કે હવે થોડી ઘણી મુશ્કેલી ઉભી થશે, પરંતુ ધીમે ધીમે એક બાદ એક તમામ ઉમેદવારોએ નામ પાછા ખેંચ્યા અને આખરે મોહન કુંડારિયાની બિનહરીફ વરણી થઈ ગઈ છે. જાણવા માંગીશું કેવી રીતે નાફેડની આ ચૂંટણી રસપ્રદ રહી અને કેવી રીતે પરિણામ સુધી પહોંચાયું. ચોક્કસ જ નાફેડની ચૂંટણી છે તેની અંદર એ પ્રકારની હલચલ છે તે જોવા મળતી હતી કે ઇફકોની અંદર જે રીતના ભાજપ વર્સિસ ભાજપ થયું હતું તે જ પ્રકારે નાફેડની ચૂંટણીની અંદર પણ ભાજપના જ 5 સહકારી આગેવાનો દ્વારા ઉમેદવારી છે તે નોંધાવવામાં આવી હતી. અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે તે મુજબ રાજકોટના સાંસદ મોહન કુંડારિયા છે કે તેઓ બિનહરીફ છે તે ચૂંટાયા છે, જ્યારે અન્ય જે 4 જે ઉમેદવારો હતા કે તેઓએ પોતાની ઉમેદવારી છે તે આજે પરત છે તે ખેંચી લીધી છે. આજે ઉમેદવારી પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો અને એ પહેલા જ આજ સવારથી જે રીતના અટકળો ચાલી રહી હતી, કારણ કે ભાજપના જ સહકારી આગેવાનો છે કે તેઓ એવું ઈચ્છી રહ્યા હતા કે તમામ જે ઉમેદવારો છે તેમને સમજાવવાના પ્રયાસ છે તે કરવામાં આવે અને ત્યાર પછી આ જે તમામ ઉમેદવારોમાંથી એક ઉમેદવાર છે તેને બિનહરીફ છે તે કરવામાં આવે. ખાસ કરીને દેશભરની 7 બેઠકો છે તેમાંથી 2 બેઠકો છે તે બિનહરીફ છે તે થઈ છે. રાજ્યકક્ષાની જે વિભાગની જે બેઠક હતી તેમાં પહેલેથી જ બિનહરીફ છે તે નોંધ થઈ હતી અને હવે ક્યાંક મોહન કુંડારિયા છે કે તેઓ પણ બિનહરીફ છે તે ડાયરેક્ટર પદે ચૂંટાઈ આવ્યા છે. હવે જે રીતના મહત્વની વાત એ છે કે જે રીતના જે 4-4 ઉમેદવારો હતા તેની અંદર કાંકરેજ તાલુકા સહકારી સંઘના અમૃત દેસાઈ છે કે તેમણે આજે વહેલી સવારે જે રીતના ડીએમ ઓફિસ ખુલતાની સાથે જ તેમને પોતાની ઉમેદવારી છે તે પરત ખેંચી લીધી હતી. ત્યાર પછી પ્રાંતિજ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના મહેશભાઈ પટેલ છે કે તેમને પણ પોતાની ઉમેદવારી છે તે પરત ખેંચી હતી. સોનપુર સોમનાથ સેવા સહકારી મંડળીના જસવંતભાઈ પટેલ તેમને પણ પોતાની ઉમેદવારી છે તે પરત ખેંચી હતી. અને સૌથી મહત્વની વાત, રાદડિયા જૂથના જે ગણાતા અને રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ડાયરેક્ટર મગનભાઈ વડાવિયા છે કે તેઓએ પણ અંતે પોતાની ઉમેદવારી છે તે પરત ખેંચી અને મોહન કુંડારિયાને બિનહરીફ ડાયરેક્ટર બનાવવાની સહમતિ છે તે દર્શાવી હતી અને તેને કારણે જ મોહન કુંડારિયા છે તે અત્યારે નાફેડના ડિરેક્ટર પદે તેઓ હવે પોતાની સુકાન છે તે સંભાળશે. દિલ્હીની અંદર આ આખી ચૂંટણીની પ્રક્રિયા છે તે ચાલી રહી હતી. 21 તારીખે જ્યારે મતદાન છે તે થવાનું હતું તે પહેલાં જ ગુજરાતની જે કૃષિ વિષયક જે વિભાગની જે બેઠક હતી તે બેઠક બિનહરીફ થઈ છે અને તેને કારણે સહકારી ક્ષેત્રની અંદર એક ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, રાદડિયા જૂથનો જે રીતના દબદબો હતો, ઇફકોની અંદર જયેશ રાદડિયા જે રીતના ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ પોતાની ચૂંટણી છે તે લડ્યા હતા અને ડિરેક્ટર બન્યા હતા, આ જ પ્રકારે નાફેડની અંદર પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જે તમામ જે ઉમેદવારો જેઓએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી તે તમામને સમજાવવામાં જયેશ રાદડિયા છે તે સફળ છે, તે નીવડ્યા હોવાની વિગતો છે તે અત્યારે સામે આવી રહી છે. મગન વડાવિયા કે જેઓ 2019થી ડિરેક્ટર હતા અને તેમની ટર્મ પૂરી થતાં આ ચૂંટણી છે તે આવી હતી, પરંતુ મગન વડાવિયા સહિતના જે સૌરાષ્ટ્રના જે મોટાભાગના જે મતદારો છે તેમને સમજાવી અને ખાસ કરીને
કરીને તમામ જે પાંચે પાંચ ઉમેદવારો હતા તેમને સમજાવી અને મોહન કુંડારિયાને બિનહરીફ છે તે ચૂંટાવ્યા છે. તેની અંદર પણ રાદડિયા પરિવાર છે તેમનો દબદબો છે તે યથાવત છે તે રહ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. ખાસ કરીને સહકારી ક્ષેત્રની અંદર જે રીતના સીઆર પાટીલ પ્રદેશ અધ્યક્ષ બન્યા ત્યાર પછી તેઓએ મેન્ડેટ પ્રથા છે તે શરૂ કરી હતી, પરંતુ આ નાફેડની ચૂંટણીની અંદર એક પણ ઉમેદવારને મેન્ડેટ છે તે આપવામાં નહોતું આવ્યું. અને સહકારી આગેવાનો જે ભાજપના છે કે તેમના દ્વારા સંપૂર્ણપણે પ્રયાસો છે તે ગત રાતથી જ શરૂ કરવામાં આવ્યા હતા કે આ બેઠક છે તે બિનહરીફ કરવામાં આવે અને તે જ પ્રકારના પ્રયાસો સફળ નીવડ્યા છે અને મોહન કુંડારિયા છે તે બિનહરીફ તરીકે ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવ્યા છે. જી બિલકુલ, આભાર ગૌરવ. તો આખરે એવું લાગી રહ્યું હતું કે ઇફકો વાળી ફરી એકવાર થશે, પરંતુ ભાજપ કોઈને મેન્ડેટ નહીં આપે તેવો નિર્ણય લેવાઈ ગયો હતો. અને જે પાંચ ઉમેદવારો કે જેઓએ ફોર્મ ભર્યા હતા તેઓએ એન મુમેન્ટ પર આ ફોર્મ પરત ખેંચી લીધા છે, એટલે ત્યારબાદ જે વિવાદ છે તેનો અંત આવ્યો છે અને મોહન કુંડારિયા બિનહરીફ નાફેડના ડાયરેક્ટર ચૂંટાઈ આવ્યા છે.